ડીસામાં ધૂળેટીના દિવસે યુવકની થયેલી હત્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં કરવામાં આવી રહેલા વિલંબને લઈ યુવકની પત્ની સહિત તેના વિસ્તારની મહિલાઓ આજે ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પહોંચી હતી અને ખુલ્લેઆમ ફરી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ન્યાયની માંગ કરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ત્રણ માણસો ભૂલકાઓ સાથે બેઠેલી આ મહિલાનું નામ છે પીનાબેન માળી. પીનાબેન માળી ડીસા શહેરના સંતોષી માતાના મંદિર નજીક રહે છે. પીનાબેન માળીના પતિ દશરથ માળીની 3 માસ અગાઉ ધૂળેટીના દિવસે તેમના જ વિસ્તારના કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી હોવાના આક્ષેપો પીનાબેન માળી કરી રહ્યા છે અને તેમના માનવા મુજબ જેમણે તેમના પતિની હત્યા કરી છે તે હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને વારંવાર ફોન પર તેમને ધમકીઓ આપી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવતી નથી, જેથી પરેશાન પીનાબેન માળી આજે તેમના 3 માસૂમ સંતાનો સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ બેબસ મહિલાને ન્યાય મળે તે માટે તેમના વિસ્તારની અન્ય મહિલાઓ પણ તેમની સાથે પહોંચી હતી. પીનાબેનનું માનવું છે કે તેમના પતિની હત્યા થયાને 3-1 માસ જેટલો સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવતી નથી અને આ શખ્સો દ્વારા પીનાબેન અને તેમના પરિવારને વારંવાર ફોન પર ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ પીનાબેન માળી કરી રહ્યા છે. મારા ધણીને મર્ડર કરી નાખ્યા. આ 3 જણને કે અમે 3 જણના નામ લખ્યા તો બી 1 જણના નામ લખ કરેલા. 2 વકીલ કર્યા અમે, 1 વકીલ છોડ્યા, બીજા વકીલ કર્યા તો બી 1-1 નામ લખાયું હોય કેમ લખ્યા. અને હવે શૈલેષ ઠાકુરને રાખ્યા છે અને ચંદુ ઠાકુરને રામા ઠાકુરને ડાયરેક્ટ જમીન પર છોડી દીધા. કેમ છોડી દીધા આલોકને? આજે તમે શેના માટે આજે અમે કે ભાઈ આલોકને અમારે છે ને ઉલા રામા ઠાકુર અને ચંદુ ઠાકુરને જમાનત આલી દીધી એના બાબત આવ્યા છે. અમે શું બધા આલોક પકડ્યા નહીં, ધરપકડ નહીં, પૂછતાછ કરી નહીં, કશું કર્યું નહીં અને ડાયરેક્ટ જમાનત આલી દીધું કોર્ટમાં. નાના નાના છોકરાને મારા પાલન પોષણ કોણ કરશે? આજ રાતે મારા ધૂળેટીના દાડે ધણીને મારી નાખ્યા. હા, આજ એકને મારે હવારે ઉઠીને બીજાને મારશે. આ ખુલ્લે આમ ફરેરા. હા, ચંદુ ઠાકોર બી ફરેરો, રામા ઠાકોર બી ફરેરા અને મોબાઈલ પર સ્ટેટસ સબ મેલેરા, કેક કાપેરા, આ કાપેરા, ઉલા કાપેરા એમ કરીને ફોટા મેલેરા. આજ આ લોકોને કોઈક મોટું હાથ હશે ત્યારે છૂટ્યા હશે ને, એટલે મર્ડર વાળા કરનારાને પકડે કે નહીં, ધરપકડ કરે કે નહીં? 2 પોલીસ પાલનપુરનું નામ કરીને આવે અમારા ઘરે કે તમારે કે રોમલાને પકડવું છે કે આ લોકોને વોરંટ નીકળ્યું છે ને લોકેશન પર પકડવાનું હોય, પણ કોઈ લોકેશન કર્યું નહીં, કોઈ આને કર્યું, ડાયરેક્ટલી જામીન પર છોડી દીધા. આ બાબત આવેલા છે. મારે બીજું કોઈ નહીં જોતું, મારે ન્યાય જોવે, કાલ રાતે ન્યાય જોવે અને આ લોકો ને પછી ધમક્યા આલે ને પતરા ફેંકે. મૃતક દશરથ માળીના ભાઈ પણ તેમના પરિવાર સાથે પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. મૃતક ભાઈના જણાવ્યા અનુસાર તેમના ભાઈની હત્યા કર્યા બાદ જ્યારે તેઓ પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયા ત્યારે પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધવાની ના પાડી દીધી હતી અને અત્યારે પણ આરોપીઓ વારંવાર ફોન પર ધમકીઓ આપી રહ્યા છે અને આ અંગે પોલીસને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવતી નથી. ધૂળેટીના દિવસે રાત્રે 9 વાગે બબલ થઈ હતી. બબલના અંદર એ લોકોએ પાઇપ પકડે હુમલો કર્યો. એના પછી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ આપી. એમાં 1 જ આરોપીનું નામ લખે છે, 2 આરોપીને નામ લેતા બી નથી. અત્યારે એના માટે આવ્યા કે અત્યારે રામો ઠાકોર અને ચંદુ ઠાકોર આ 2 જણા ગુલામ ભરે અને ધાત ધમકીઓ આપે છે અને વિડીયો ફોન ઉપર મૂકીને હેરાન કરે છે. એટલે આના માટે આ 302 આરોપીમાં આ લોકોએ નામ જ નથી લીધા, ઇન્વોલ્વ જ કર્યા નથી. આના માટે અમે અત્યારે આવીએ છીએ.